સવારથી અલગ અલગ જગ્યાએ જ્યાં વધુ તકલીફ છે એવા વિસ્તારોની મુલાકાત પછી પાટણ જિલ્લાના અને સરકારના વિવિધ વિભાગના વડાઓ સાથેની મિટિંગ અત્યારે પૂરી થઈ છે. લગભગ મહત્ત્વના બધા વિભાગના સચિવો એ બેઠકમાં હાજર હતા. પાટણ જિલ્લાના પણ ક્લાસ વન અધિકારીઓ પણ હાજર હતા અને એ બેઠકમાં ઘણી બધી ચર્ચા અને સૂચનાઓ આપવામાં આવી છે. પહેલાં તો જે બે ત્રણ મહત્ત્વના નિર્ણય કર્યા છે, એક કે કપડાં અને ઘરવખરી એના સંદર્ભમાં ઘરવખરી માટે દર વખતે સરકાર 3800 રૂપિયા જેનું સંપૂર્ણ ઘરવખરી તણાઈ ગઈ છે, પાણીથી બગડી ગઈ છે, એવા લોકોને એ 3800 રૂપિયા આપવામાં આવે છે. એને બદલે 7000 રૂપિયા આ વખતે આ પૂરમાં જેને અસર છે એવા બધા લોકોને 7000 રૂપિયા આપવામાં આવશે. એક મહત્ત્વની જાહેરાત છે. સાથે સાથે દૂધાળા ઢોર જે મૃત્યુ પામ્યા છે એમને દર વખતે 30000 રૂપિયા આપવામાં આવે છે. આ વખતે 10000 રૂપિયા વધારીને એક ઢોર દીઠ 40000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. જમીન ધોવાણ એના માટે સર્વેની કામગીરી ઝડપથી થાય એ આદેશ આપ્યા છે અને પછી જે રિપોર્ટ આવશે એના આધારે લોકોને મદદરૂપ કેવી રીતે થવું એ સરકાર ભવિષ્યમાં નિર્ણય જાહેર કરશે. પાટણમાં કુલ 521 ગામમાંથી 164 ગામ અસરગ્રસ્ત છે. 39000 લોકોનું સ્થળાંતર પાટણના તંત્રએ કર્યું છે, જેને કારણે મૃત્યુઆંક બહુ ઓછો છે. લગભગ 11400 લોકોને રેસ્ક્યુ કર્યા છે, એટલે એ લોકોને ડૂબતા બચાવ્યા છે, તણાતા બચાવ્યા છે. અને એવી જ રીતે 87 રસ્તા જે બંધ થઈ ગયા હતા એમાંથી 58 રસ્તાઓ ચાલુ થઈ ગયા છે, પ્રિપેર કરી દીધા છે. વીજ પુરવઠો 214 ગામમાંથી 207 ગામમાં ચાલુ થઈ ગયો છે. 7 ગામ બાકી છે, એનું પણ ઝડપથી પ્રયત્ન કરી રહ્યા છે.